नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र विषय में प्रकरण 5 गरीबी, जेमा आपणे क्वेश्चन 2 गरीबी नुं स्वरूप समझावो एमां निरपेक्ष गरीबी नो ख्याल समझी रह्या छीए। आजे आपणे भारत में निरपेक्ष गरीबी नुं प्रमाण एना विषय नी वात करवानी छे। जो भारत सरकार नी एक संस्था छे NSSO, नेशनल सैम्पल सर्वे ऑर्गेनाइजेशन। एक मार्क में फूल फॉर्म पूछाशे, व्यवस्थित रीते आपणे फूल फॉर्म याद राखशुं। NSSO નું ફૂલ ફોર્મ શું? તો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। ભારતની એવી સંસ્થા જે દેશમાં જુદી જુદી આર્થિક સમસ્યાઓ અંગેના સર્વે હાથ ધરે છે, જેમ કે ગરીબી અંગેના, બેકારી અંગેના અનેક સર્વે આ સંસ્થા હાથ ધરે છે। હવે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો જે 68મો સર્વે હતો, કેટલામો સર્વે? 68મો સર્વે। એ 68મા સર્વેમાં એણે 2011-12માં કઈ બાબત અંગેના આંકડાઓ રજૂ કર્યા? તો કે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓ રજૂ કર્યા। ફરીથી વાત કરું છું, ભારતની સંસ્થા NSSO જે દેશમાં જુદી જુદી આર્થિક સમસ્યાઓ અંગેના સર્વે કરે છે, આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2011-12માં જે 68મો સર્વે થયો, NSSOનો જે 68મો સર્વે, એમાં એણે વર્ષ 2011-12માં કઈ બાબત અંગેના આંકડાઓ રજૂ કર્યા? તો કે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓ રજૂ કર્યા। આ જ સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓનો તેંડુલકર સમિતિએ ઉપયોગ કર્યો અને એના આધારે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ રજૂ કર્યું। જો સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના જે આંકડાઓ હોય એના આધારે વ્યક્તિ દીઠ ખર્ચના આંકડાઓ મેળવી શકાય। કઈ રીતે? માની લો કે કોઈ 5 વ્યક્તિનું કુટુંબ છે અને એનો મંથલી એક્સપેન્સ 5000 રૂપિયાનો છે। 5 વ્યક્તિનું કુટુંબ છે અને એનો મંથલી એક્સપેન્સ 5000 રૂપિયાનો છે, તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો મળે? 1000 રૂપિયા મળે। ખ્યાલ આવ્યો? એટલે આ રીતે જ્યારે આપણી પાસે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓ હોય, તો સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓને આધારે આપણે કેવા આંકડાઓ મેળવી શકીએ છીએ? વ્યક્તિ દીઠ ખર્ચ અંગેના આંકડાઓ મેળવી શકીએ છીએ અને એના આધારે આપણે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ રજૂ કરી શકીએ છીએ। બધાને ખ્યાલ છે કે જે વ્યક્તિ શહેરમાં વસવાટ કરતી હોય અને મંથલી 1000 રૂપિયાનો ખર્ચ કરવાય સક્ષમ નથી, તો એ નિરપેક્ષ ગરીબ છે, અને જે વ્યક્તિ ગામડામાં વસવાટ કરે છે અને મંથલી 816 રૂપિયાનો ખર્ચ કરવાય સક્ષમ નથી, તો એ ગરીબ છે, નિરપેક્ષ ગરીબ છે। તો અહીં NSSO દ્વારા પોતાના 68મા સર્વેમાં વર્ષ 2011-12માં જે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચ અંગેના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, એ જ આંકડાઓનો ઉપયોગ કરીને તેંડુલકર સમિતિએ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ રજૂ કર્યું છે। એ જ પ્રમાણ, એ જ કોષ્ટક હવે આપણે જોવાનું છે, યાદ રાખવાનું છે, એટલે કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું ટકાવારી પ્રમાણ। 2 વર્ષોના આંકડા છે, એક તો 2004-05ના વર્ષના આંકડા છે અને બીજું 2011-12ના વર્ષના આંકડા છે। ગ્રામીણ ક્ષેત્રે ગરીબી, શહેરી ક્ષેત્રે ગરીબી અને સમગ્ર ભારતમાં ગરીબી। વર્ષ 2004-05માં ગ્રામીણ ક્ષેત્રે કેટલી ગરીબી હતી? 41.8%, જે 2011-12માં ઘટીને 25.7% થઈ। શહેરી ક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબી 25.7% હતી, જે 2011-12માં ઘટીને 13.7% થઈ। અને સમગ્ર ભારતની ગરીબીની જો વાત કરીએ, તો 2004-05માં સમગ્ર ભારતમાં 37.2% ગરીબી હતી, જે 2011-12માં ઘટીને 21.9% થઈ। બરાબર? તો આ રીતે ભારતમાં 2004-05ની તુલનામાં 2011-12માં ગરીબીનું જે પ્રમાણ છે એ ઘટેલું જોવા મળે છે, ઘટતું જતું જોવા મળે છે। સારી વાત છે, દેશ માટે આ ગૌરવ લેવા જેવી વાત છે કે દેશમાં ગરીબીના પ્રમાણમાં ઘટાડો થાય છે। ગવર્મેન્ટના જે ગરીબી ઘટાડવા માટેના પ્રયત્નો છે એ અહીં સફળ સાબિત થતા જોવા મળે છે। ઓકે, હવે આપણે આ બધા આંકડા યાદ રાખવાના છે। કયા 2 વર્ષો છે? 2004-05, 2011-12। કઈ ગરીબી છે? ગ્રામીણ ક્ષેત્રની, શહેરી ક્ષેત્રની અને સમગ્ર ભારતની। આંકડામાં આપણે જોડીમાં આ રીતે યાદ રાખશું, 41.8, 25.7, 25.7, 13.7, 37.2, 21.9। ફરીથી 41.8, 25.7, 25.7, 13.7,
37.2 અને 21.9 આ રીતે જો આપણે કોષ્ટકને લગભગ 5-10 વાર રિપીટ કરશું એટલે ઇઝીલી આપણને આ કોષ્ટક યાદ રહી જશે। તો અહીં આપણે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એના વિશેની વાત કરી। હવે પછી આપણે શું જોશું તો કે ભારતમાં જુદા જુદા રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે। વર્ષ 2011-12 મુજબ ભારતમાં જુદા જુદા રાજ્યોમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ કેટલું છે એના વિશેની હવે આપણે વાત કરશું। ઓકે,